वडोदरा शहેરમાં દિવસને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે તેવામાં વાત કરીએ તો વડોદરાના પૂર્વ વિસ્તારમાં ખોડિયાર નગર ચાર રસ્તા પાસે ઘણી બધી સ્કૂલો આવેલી છે તેવામાં લોકો બાળકોને સ્કૂલે મૂકવા જતા હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે સ્કૂલો છૂટવાના સમય પણ વધારે જ્યારે ઘરે જતા હોય છે બાળકો ત્યારે પણ ટ્રાફિક જામ થઈ જાય છે ટ્રાફિક સિગ્નલો હોવા છતાં પણ મન ફાવે તેમ લોકો ગાડીઓ ચલાવે છે અને અકસ્માત થવાનો ભય પણ રહે છે ખોડિયાર નગર ચાર રસ્તા નજીક ટ્રાફિકના જવાનો હોય છે તે શોભાના ગાંઠિયા સમાન છે કોઈ ટ્રાફિકના નિયમોનો કોઈ પાલન થતું નથી અને પાલન કરાવતું નથી અને આ રસ્તા ઉપર મોટા મોટા વ્હીકલો થમથમાવી રહ્યા છે શાળાઓ હોવાથી શાળાઓના વાલીઓને અકસ્માત થવાનો ભય રહે છે બિલકુલ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારનો ખોડિયારનગર ચાર રસ્તા છે આજુબાજુમાં ખોડિયારનગર ચાર રસ્તાની પાસે ઘણી બધી સ્કૂલો આવેલી છે સવારે આ રોડ ઉપર એટલો બધો ટ્રાફિક હોય છે કે બાળકોને લોકો સ્કૂલે મૂકવા જતા હોય છે સ્કૂલ છૂટવાના ટાઈમે લોકો એમના બાળકોને ઘર સુધી લઈ જતા હોય ત્યારે અહીંયા ટ્રાફિકની બહુ મોટી સમસ્યા છે ટ્રાફિક સિગ્નલ લગાવેલા છે પરંતુ લાગે છે કે શોભાના ગાંઠિયા છે કોઈ ટ્રાફિક જવાન નથી હોતા ટ્રાફિકના કોઈ રૂલ્સ રેગ્યુલેશન માટે એને જે પાલન કરાવવું જોઈએ એના માટે કોઈ નથી હોતું આપણે જાણીએ છીએ કે બહારદારી વાહનો માટે સવારે અંદર અવર જવરની પરમિશન નથી તેમ છતાં પણ આડેધડ જે મોટા મોટા વ્હીકલો છે એ અંદર ધમધમી રહ્યા છે કોઈનો કોઈ જીવ જાય છે આપણે દર વખતે જોઈ રહ્યા છીએ પરંતુ ટ્રાફિક શાખાના કોઈ અધિકારીઓ કે અહીંયા ધ્યાન નથી આપતું વારંવાર અહીંયા અકસ્માતો થાય છે ઝઘડા થાય છે લોકોના જીવ જાય છે તેમ છતાં પણ ટ્રાફિકનું કોઈ પાલન અહીંયા થતું નથી અમારી તો સ્પષ્ટ માંગ છે કે આ જે શોભાના ગાંઠિયા તરીકે તમે આ સિગ્નલો મૂક્યા છે તો એને રિપેર કરાવો અને કોઈ પોલીસ અધિકારી હોય કે ટ્રાફિકના જવાનો હોય એમને અહીંયા પોઈન્ટ ઉપર રાખો જેથી કરીને ટ્રાફિકને સાચવી શકે અને કોઈનો જીવ જતો અટકી શકે